कहूँ तो सागर डूंगरडा महलों चांदीनी चादर पायत्री होय एवुं सफेद रण ज्यां जळ हळे छे। प्राकृतिक सौंदर्यथी समृद्ध जे धरती छे ए छे बांजो कच्छ। अच्छो पक्षी परदेसी डा तो कसीने सामिलाया, રણ શબ્દ બોલો એટલે તમને થરપારકર નું રણ યાદ આવે, તમને રાજસ્થાન નું રણ યાદ આવે, અરે સહારા ડેઝર્ટ પણ યાદ આવે, પણ આ ત્રણેય રણ કરતા કચ્છનું રણ એ કઈ રીતના જુદું છે? કચ્છનું રણ એ તો વ્હાઈટ રણ છે, સફેદ રણ છે, અહીંયા રેતીના ઢગલા નથી, પણ કોઈ માણસની કલ્પના જાણે વાસ્તવિકતામાં ફરી ગઈ હોય એવું સ્વર્ગથી એ સોહામણું આ સફેદ રણ છે। ફિનિક્સ પક્ષી માટે એવું કહેવાય છે કે ફિનિક્સ પક્ષી બળીને રાખ થઈ જાય અને રાખમાંથી પાછું ઊભું થાય। આપણે કચ્છીઓને જોઈએ ને ત્યારે આપણને એવું જ લાગે કે કચ્છીઓ પણ ફિનિક્સ પક્ષી જેવા છે। 2001માં જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે આ કચ્છની ધરતી ધ્રુજી ગઈ હતી, અનેક ઇમારતો પડી ગઈ, અનેક લોકોના ઘર પણ ધ્વંસ થઈ ગયા, પણ કચ્છીઓના મન મક્કમ છે, કચ્છીઓને કોઈ ધ્રુજાવી ન શકે। માંડવી બીચ એક એવો દરિયા કિનારો કે જ્યાં સનસેટ માણવો એક અલગ જ અનુભૂતિ છે। એક બાજુ આથમતો સૂરજ અને બીજી બાજુ ઉગતો ચંદ્રમા, આ અનુભૂતિની અભિવ્યક્તિ કરવાનું જો કોઈ મને કહે ને તો મારી પાસે મૌન સિવાય બીજું કઈ હોય નહીં। અને એ જ માંડવી બીચ ઉપર વિજય વિલાસ પેલેસ પણ ખરો, એક એવો પેલેસ કે જ્યાં અનેક હિન્દી ફિલ્મોના શૂટિંગ થયા, સુંદર મજાનું સ્થળ। માંડવીની અંદર શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ પણ જોવા લાયક સ્થળ। મહેલોની જો વાત કરીએ તો ભુજની અંદર પ્રાગ મહેલ, આઈના મહેલ, આ પણ જોવા લાયક સ્થળો, અને હા લખપતનો કિલ્લો, લખપત ફોર્ટ તો જોઈને જ આપણને એમ થાય જાણે ટાઈમ ટ્રાવેલ કર્યો। ધાર્મિક સ્થળોની જો વાત કરીએ તો જ્યાં અનેક અનેક ભાવિક ભક્તો પોતાના મનની આશા પૂરી કરવા માટે થઈ દર્શનાર્થે આવે છે, એવા કચ્છના દેશ દેવી આઈ આશાપુરાના જ્યાં બેહણા છે, એ માતાનો મઢ હોય કે પછી નારાયણ સરોવર કોટેશ્વર હોય, 72 જિનાલય હોય કે પછી બુદ્ધની ગુફાઓ, આ બધા જ ધાર્મિક સ્થળો એવા છે કે જ્યાં ભક્તો આખા ભારતમાંથી દર્શનાર્થે આવે છે। ડબલ રોટી એટલે કે દાબેલી, આ ડબલ રોટી એ કચ્છની ઓળખાણ સમી છે। કચ્છ મે આયે ઓર ડબલ રોટી નહીં ખાઈ ક્યા ખાય। કચ્છડો એ આ કચ્છડો આ મારો કચ્છડો બારે માસ કવિઓ એવું કીધું કે શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત વરસે તો વાગડ ભલો પણ આ અમારો કચ્છડો એ તો બારે માસ।
કચ્છની વિશિષ્ટ હસ્તકળા સંસ્કૃતિ એ આ પ્રદેશના સૂકા પર્યાવરણને વિવિધ રંગોથી છલકાવે છે. કચ્છની હસ્તકળા એ માત્ર ભરણ પોષણ નથી, અહીંયાનો સાંસ્કૃતિક વારસો છે અને જીવંત જીવન શૈલી છે. જવરચંદ મેઘાણી એમ કહેતા કે ખાલી હવામાં સ્વરો જેમ ધ્વનિ ઉપજાવી અને શૂન્ય વાતાવરણને રમ્ય બનાવે છે, એમ રંગની છાંટ ખાલી જગ્યાને, સૂની દિવાલોને, કોરા કાપડને અને વેરાન બગીચાને આનંદ અને ઉત્સાહથી ભરપૂર બનાવે છે. કચ્છની ધરતીમાં જો ઇતિહાસની વાત કરીએ તો છેક પ્રાગ ઐતિહાસિક કાળ સુધી જવું પડે. માનવ સભ્યતાનો જ્યાં સૂર્યોદય થયો એવી હડપ્પન સંસ્કૃતિના અવશેષો પણ અહીંયા ધોળાવીરામાં મળી આવે છે. એ હડપ્પન સંસ્કૃતિથી લઈ અને આજે પવન વેગે વિકાસ કરતું કચ્છ, એને જોવા, જાણવા અને માણવા અહીંયા આવવું પડે. આ હતી કચ્છની વાત. હાલો કરીએ આપણા મલકની વાત. આ છે ધન્ય ધરા ગુજરાત.